नमस्ते बाळ मित्रों, राजन्स विद्या संकुल ऑनलाइन टीचिंग क्लास में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 3 में सामान्य ज्ञान विषय में यूनिट 23 थी 30 विषे चर्चा करीशुं। तो चालो जोईए बाळ मित्रों, यूनिट 23 छे बाळ मित्रों, ए 15मा प्रश्नथी शुरू थाय छे। हूँ 15मो प्रश्न छे के हूँ मो वाटे लीधेलो खोराक छठरमां पहोंचाडुं छुं, तो એમાં શું જવાબ આવશે? તો કે અન્નનળી, આપણે ખોરાક મોંમાં નાખીએ બરાબર, પછી અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી જઠરમાં જાય છે। પછી છે 16મું, હું પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો છું, તો પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો કયો છે? તો કે સૂર્ય, બરાબર। તારાઓની સંખ્યા તો ઘણી બધી છે, એમાંથી સૂર્ય છે એ પણ એક તારો છે। સૂર્યમંડળમાંનો સૂર્ય છે એ તારો છે, તે પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો સૂર્ય છે। 17મું, હું ભારતનું રાષ્ટ્રીય પંખી છું, તો ભારતનું રાષ્ટ્રીય પંખી બાળ મિત્રો તો કે મોર છે। પછી છે 18મું, હું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છું, તો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। પછી 19મું, હું ભારતનું રાષ્ટ્રીય ફૂલ છું, તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે બાળ મિત્રો કમળ। પછી છે 20, હું અનાજનો રાજા ગણાવું છું, તો અનાજનો રાજા ઘઉં ગણાય છે। પછી છે 21, હું ફળોનો રાજા ગણાવું છું, તો ફળોનો રાજા બાળ મિત્રો કેરી છે, એટલે તમારે ત્યાં લખવાનું છે કેરી। યુનિટ 24 22મા પ્રશ્નથી, હું ગુજરાતની ઉત્તરે આવેલું રાજ્ય છું, ગુજરાતની ઉત્તરે રાજ્ય આવેલું છે એ રાજસ્થાન રાજ્ય છે। 23મું, હું સાબરમતી નદી કિનારે આવેલો આશ્રમ છું, તો કે સાબરમતી કિનારે આવેલો આશ્રમ છે તો કે સાબરમતી આશ્રમ, બરાબર। સાબરમતી નદી કિનારે આવેલો આશ્રમ છે સાબરમતી આશ્રમ છે। 24મું, હું પાંડવોની પત્ની છું, તો પાંડવોની પત્નીનું નામ બાળ મિત્રો દ્રૌપદી છે। 25મું, હું ગાંધારીનો ભાઈ છું, તો ગાંધારીનો ભાઈ શકુની હતો, એટલે કે તમારે ત્યાં લખવાનું છે શકુની। પછી 26મું, હું વિદ્યાર્થીને જ્ઞાન આપું છું, તો કે વિદ્યાર્થીને જ્ઞાન કોણ આપે? તો કે શિક્ષક, એટલે તમારે ત્યાં લખવાનું છે શિક્ષક। પછી છે 27મું, હું ગુજરાતની પૂર્વમાં આવેલું રાજ્ય છું, તો ગુજરાતની પૂર્વમાં આવેલું રાજ્ય તો કે મધ્યપ્રદેશ। પછી છે 28મું, હું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ડુંગર છું, તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો ડુંગર ચોટીલા છે। 29મું, હું ચોક્કસ આકાર અને કદ ધરાવતો પદાર્થ છું, તો ચોક્કસ આકાર અને કદ ધરાવતો પદાર્થ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ હોય, એ ચોક્કસ આકાર અને કદ ધરાવતા હોય છે। પછી છે 30મું, હું કૌરવોનો પિતા છું, તો કે કૌરવોના પિતાનું નામ હોય તો ધૃતરાષ્ટ્ર, એટલે તમારે ત્યાં લખવાનું ધૃતરાષ્ટ્ર। પછી 31મું, હું ગુજરાતની દક્ષિણે આવેલું રાજ્ય છું, દક્ષિણે આવેલું રાજ્ય તો કે મહારાષ્ટ્ર છે। પછી છે 32મું, હું પગરખા બનાવું છું, તો પગરખા છે એ મોચી બનાવે છે, એટલે તમારે ત્યાં લખવાનું છે મોચી। 33મું, હું મીઠાઈ અને ફરસાણ બનાવું છું, મીઠાઈ અને ફરસાણ કોણ બનાવે? તો કે કંદોઈ। પછી છે 34મું, હું જીવના જોખમે દરિયો ખેડું છું, તો કે જીવના જોખમે દરિયો ખેડે છે એને માછીમાર કહેવાય, એટલે માછીમાર લખવાનું છે। 35મું, હું ઘેર ઘેર ટપાલ પહોંચાડું છું, તો ઘેર ઘેર ટપાલ કોણ પહોંચાડે? તો કે ટપાલી। પછી છે, હું ઘાણી ચલાવી તેલ કાઢું છું, તો ઘાણી ચલાવી તેલ કોણ કાઢે? તો કે ઘાંચી। પછી છે, હું પ્રાણવાયુના નામથી પણ ઓળખાવું છું, તો પ્રાણવાયુ એ ઓક્સિજન છે, એટલે તમારે ત્યાં લખવાનું છે ઓક્સિજન। પ્રશ્ન 4, નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો। યુનિટ 25, પહેલું પૃથ્વી પ્રવાહી પદાર્થ છે, ખોટું। બીજું, પૃથ્વીને ચંદ્રનું તેજ મળે છે, એ પણ ખોટું, પૃથ્વીને છે સૂર્યનું તેજ મળે છે, ચંદ્રનું મળતું નથી। ત્રીજું, પૃથ્વી ઉપર અને નીચેથી ચપટી છે, પૃથ્વી ઉપર અને નીચેથી ચપટી છે, તો હા એ વાત સાચી છે। પછી ચોથું, સૂર્ય ધગધગતા વાયુનો ગોળો છે, તો કે હા સૂર્ય છે ધગધગતા વાયુનો ગોળો છે, એટલે સાચું। 5મું, પૃથ્વી પર ફક્ત નિર્જીવ સૃષ્ટિ વસે છે, તો કે ખોટું છે, પૃથ્વી પર છે સજીવ અને નિર્જીવ સૃષ્ટિ બંને વસે છે। 6ઠું, સૂર્યની ગરમીથી પાણીની વરાળ બને છે, તો કે સૂર્યની ગરમીથી છે એ પાણીની વરાળ બને, તો એ સાચું છે। 6ઠું, સૂર્યની ગરમી 7મું, મોટા કુટુંબમાં બાળકોને લખવા વાંચવાની ઉત્તમ સગવડ મળે છે, તો કે મોટા કુટુંબોમાં બાળકોને લખવા વાંચવાની ઉત્તમ સગવડ મળે છે, તો એ 7મામાં આવશે ખોટું, ઉત્તમ સગવડ મળતી નથી, પણ બધાને જે શીખવાડતા હોય એ શીખવાડવાનું આવે છે। પછી 8મું, આદિમાનવો ઠંડીથી બચવા કપડાં ઓઢતા હતા, તો એ ખોટું છે, આદિમાનવો છે એ કપડાં ઠંડીથી બચવા એ છે એ આ વૃક્ષની છાલ કે પાંદડા કેવું આવે એમાંથી અવનવા વસ્ત્રો બનાવીને પહેરતા હતા। પછી છે
નવું આંખમાં ગરમ પાણી છાંટવાથી આંખનું તેજ વધે છે તો એ ખોટું છે. પછી છે યુનિટ 26, 10 રાવણે સીતામાનું અપહરણ કર્યું હતું તો સાચું. 11મું 1 એ વિશિષ્ટ સંખ્યા છે તો કે એ સાચું. 12મું 4 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તો એ ખોટું. 13મું તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ આવેલા છે તો સાચું. 14મું ગુજરાતમાં ખનિજ તેલની રિફાઇનરી કોયલીમાં આવેલી છે તો એ સાચું. 15મું ગુજરાતની સૌથી મોટી નદી બનાસ છે તો એ ખોટું છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. 16મું ગુજરાતની સૌથી મોટી યોજના તાપી નદી પર છે તો એ ખોટું છે. 17મું પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં રાત થાય છે તો કે પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં દિવસ હોય, રાત હોય નહીં, એટલે એ પણ ખોટું આવશે. 18મું મોટું કુટુંબ નાના મકાનમાં રહે ત્યારે સકળાશ વધે છે તો કે મોટું કુટુંબ નાના મકાનમાં રહે ત્યારે સકળાશ વધે, એટલે કે સાચું. પછી છે યુનિટ 27, 19મો પ્રશ્ન માનવ શરીરના મુખ્ય 4 ભાગ છે તો કે ખોટું. 20મું મોની સાથે શ્વાસનળી જોડાયેલી છે તો કે ખોટું. મોની સાથે અન્નનળી જોડાયેલી છે, શ્વાસનળી નહીં. 21મું કાનમાંથી મેલ કાઢવા અણીદાર પિનનો ઉપયોગ કરવો સારો, એ પણ ખોટું છે. 22મું નખ નિયમિત કાપવાથી વધતા નથી તો એ સાચું છે. નિયમિત કાપો તો આપણા નખ વધતા નથી અને નખમાં જેથી કરીને મેલ પણ ભરાતો નથી. 23મું આઈસ્ક્રીમ અને ચોકલેટ દાંતને મજબૂત બનાવે છે, શું ખોટું છે. આઈસ્ક્રીમ અને ચોકલેટથી દાંતને નબળા બનાવે છે, મજબૂત બનાવતા નથી. 24મું આદિમાનવ ભગવાનથી ખૂબ ડરતા હતા તો એ પણ ખોટું છે. 25મું સુરત તાપી નદી પર આવેલું છે તો એ સાચું છે. પછી છે અમદાવાદમાં 3 દરવાજા કોતરણી માટે પ્રખ્યાત છે તો એ સાચું. 27મું આદિમાનવો કાચું માંસ ખાતા હતા તો એ પણ સાચું છે. હવે યુનિટ 28, 28મો પ્રશ્ન સુરતમાં કાવેરી નદી આવેલી છે તો એ ખોટું છે. 29મું આદિમાનવો લોખંડના હથિયારો વાપરતા હતા તો એ પણ ખોટું છે. 30મું લોકો રણ પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે એ પણ ખોટું છે. 31મું આદિમાનવો મકાનમાં રહેતા હતા તો એ પણ ખોટું છે, કારણ કે આદિમાનવો છે એ જંગલમાં રહેતા હતા. એટલે 28થી 31 સુધી છે એ ખોટું જ આવશે. પછી છે 32મું ગોપનાથ દરિયા કિનારે દરિયાકાંઠે આવેલું છે તો એ સાચું છે. 33મું કંડલા મોટું બંદર છે તો કે સાચું. 34મું માખી અને મચ્છર માવજાતને ફાયદાકારક માનવજાતને ફાયદાકારક છે તો એ ખોટું છે, માનવજાત માટે એ હાનિકારક છે. 35મું પાટણ ઐતિહાસિક નગરી છે તો એ સાચું છે. 36મું લીમડાના ફળને લીંબોળી કહેવાય તો એ સાચું છે. 37મું કુંતા કૌરવોની માતા હતી તો એ ખોટું છે, કુંતા છે એ પાંડવોની માતા હતા. પ્રશ્ન 5, નીચેના જોડકા યોગ્ય રીતે જોડે. યુનિટ 29, અમાં છે એ બધાના નામ આપેલા છે મોટા મહાન વ્યક્તિ હોય, અને પછી બમાં છે એને જેને ઉપનામથી બોલાવતા હતા એ આપેલું છે. તો બાળ ગંગાધર તિલકને આમાંથી કયા નામમાંથી બોલાવવા હતા, કે લોખંડી પુરુષ, લોકમાન્ય, ચાચા, બાપુ કે દેશબંધુ, તો એમાં આવશે બાળ ગંગાધર તિલકમાં લોકમાન્ય તિલક એમ. બીજું ગાંધીજીને તો કે બાપુ. ત્રીજું ચિત્તરંજન દાસ તો કે એને દેશબંધુના નામથી ઓળખવામાં આવતા. ચોથું વલ્લભભાઈ પટેલ તો એમને લોખંડી પુરુષના નામથી ઓળખવામાં આવતા. પછી છે જવાહરલાલ નહેરુ તો એને ચાચાના નામથી ઓળખવામાં આવતા, નહેરુ ચાચાના નામથી એમને છે ઓળખવામાં આવતા હતા. પછી છે યુનિટ 30, અમાં છે એ આપણે ગુજરાતી મહિનાના નામ આપેલા છે અને એમાં આવતા તહેવારના નામ તો કે કારતક સુદ એકમના દિવસે શું આવે તો કે બેસતું વર્ષ. પછી છે બીજું શ્રાવણ વદ 8મના દિવસે તો કે જન્માષ્ટમી. ત્રીજું આસો સુદ પૂનમના દિવસે તો કે શરદ પૂનમ. પછી છે ચોથું શ્રાવણ સુદ પૂનમ તો કે બળેવ, એટલે કે રક્ષાબંધનનો તહેવાર. પછી છે 5મું અષાઢ સુદ પૂનમ તો કે ગુરુ પૂર્ણિમા. તો બાળ મિત્રો અહીંયા છે એ યુનિટ 23 થી 30 પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા યુનિટ સાથે.